સમલાયા ગામે શેડ બનાવી નામી કંપનીઓના પેકિંગ કરી નકલી બીડી બનાવવામાં આવતી પોલીસે લાખોની કિંમતની નકલી બીડીનો જથ્થો ઝડપી પાડ્યો. સાવલી તાલુકાના સમલાયા નજીકથી ડુપ્લિકેટ બીડી બનાવવાની મિની ફેક્ટરી ઝડપી પાડી હતી. નકલી બીડી મોટી સંખ્યામાં વિવિધ કંપનીના પેકિંગની ડુપ્લિકેટ બીડી પણ ઝડપી પાડી હતી. કહેવાય છે બીડી એ સ્વર્ગને છેડી ધૂમ્રપાન એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પણ જો એ ધૂમ્રપાનમાં વપરાતી બીડી પણ જો ડુપ્લિકેટ હોય તો શું કરવું? ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરીને મહેનત મજૂરી કરતા લોકોમાં હજી દેશી હાથ બનાવટની બીડીનું ચલણ છે. આ બીડીના બજારમાં વર્ષોથી નામના ધરાવતા કેટલાક તમાકુ ઉદ્યોગોનો દબદબો છે, જે દબદબો અને બ્રાન્ડના તમામ નામનો ઉપયોગ કરી નકલી બીડી બનાવવાનું કારખાનું ધમધમી રહ્યું હોવાની બાતમી વડોદરા જિલ્લા SOS પોલીસની ટીમને મળતા સાવલી તાલુકાના સમલાયા ગામ પાસે આવેલી KEC કંપનીની બાજુમાં આવેલ શેડમાં દરોડો પાડ્યો હતો, જે દરોડામાં પોલીસને રાજકમલ સ્પેશિયલ ટેલિફોન દેસાઈ દત્ત લંગર કંપનીની બનાવતી બીડીની જુડીઓ મળી આવી હતી. નકલી બીડી બનાવવાના નાના મોટા હાથ સાધનો પણ મળી આવ્યા હતા. પોલીસે ડુપ્લિકેટ બીડીના કારખાનાના સંચાલક ઈશ્વર દોલતજી પુરોહિત રહે રાધેશ્યામ સોસાયટી સાવલી અને રંગુભાઈ રામજીભાઈ પડિયાર રહે ઇન્દિરા કોલોની આંકલાવની ધરપકડ કરી છે, જ્યારે કુલ 387,310 મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે. મહેન્દ્ર સોલંકી, ZSTV સાવલી.